हेलो फ्रेंड्स, वेलकम टू अवर अश्मक विद्यालय। हूँ अंजलि टंडेल। आज आप योग स्वरक्षण और स्वच्छता में अभ्यास करीशुं। बाळ मित्रों, आज आप जोवाना छे पाठ नंबर पांच रमत। पाठ नंबर पांच रमत अक्कल भूलीनी। आज आप रमत रमीशुं। बाळ मित्रों, रमतनुं नाम छे अक्कल भूली। आ साव सादी रमत छे। आ रमत माटे 6 मीटर नी त्रिज्यानो वर्तुळ दोरवानो होय छे अने खेलाड़ियोनी संख्या 20 थी 30 नी होय छे। बाळको, आ रमत एकदम सीधी सादी रमत छे, जेमा 6 मीटर त्रिज्यानो एक वर्तुळ दोरवानो होय छे। અને કેટલા ખેલાડીઓની જરૂર પડે છે? 20 થી 30 ખેલાડીઓની। 20 થી 30 જેટલા બાળકો હોય તમારા જેવા, તો આપણે આ રમત સરળતાથી રમી શકીએ છીએ। વર્ગખંડમાં રમતના પીરિયડમાં આપણે આ રમત રમી શકીએ। બે ખેલાડીઓ સિવાયના બધા જ ખેલાડીઓ વર્તુળ આકારે એકબીજાના હાથ પકડી ઊંચે આકાશ સામે રાખીને ઊભા રહે છે। અહીં મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો કે બધા બાળકો વર્તુળ આકારમાં ઊભા રહી ગયા છે, બરાબર। તો બે ખેલાડીઓ, આ બે ખેલાડીઓ દેખાય છે, આ બે ખેલાડી સિવાયના બાકીના ખેલાડીઓ સર્કલમાં ઊભા રહી જાય છે। જે વર્તુળ આપણે દોર્યું હોય છે એની ફરતે ઊભા રહી જાય છે, તેમજ એકબીજાના હાથ પકડેલા છે, જુઓ। અને આ રીતે એકદમ ઉપર ઊંચે આકાશમાં, આકાશ સામે રાખીને ઊભા રહે છે। બે ખેલાડીઓમાંથી એક દાવ આપનાર અને બીજો ખેલાડી દાવ લેનાર હશે। એમાંથી એક જે ખેલાડી હોય એ દાવ આપનાર હોય અને બીજો જે ખેલાડી હોય એ દાવ લેનાર ખેલાડી હશે। દાવ લેનાર ખેલાડી વર્તુળની બહાર રહીને અંદર ઊભેલા દાવ આપનારને હાથમાં તાળી આપીને વર્તુળની અંદર અને બહાર દોડશે। જે દાવ લેનાર ખેલાડી હોય છે એ શું કરે છે મિત્રો? તો એ શું કરે છે? તો જે વર્તુળ હોય છે એની બહાર ઊભો રહે છે અને અંદર જે પેલા દાવ આપનાર ખેલાડી છે એને હાથમાં તાળી આપે છે। તાળી આપીને ત્યારબાદ વર્તુળની અંદર અથવા બહાર દોડશે। દાવ આપનાર ખેલાડી દાવ લેનાર ખેલાડીને પકડવા દોડશે। ત્યારબાદ જે દાવ આપે છે એ શું કરશે? તો જે આ દોડે છે ખેલાડીને પકડવા દોડશે। આમાં દાવ લે હવે આમાં અક્કલ ભૂલી કઈ રીતે થાય તે, આમાં દાવ લેનાર ખેલાડી જે માર્ગે દોડે તે જ માર્ગે દાવ આપનારને દોડવાનો છે। જુઓ, અહીં અક્કલ ભૂલી કહેવાય કઈ રીતે? તો જે દાવ લેનાર ખેલાડી છે એ જે માર્ગે જાય એ જ માર્ગે દાવ આપનાર ખેલાડીએ જવાનું હોય છે। દાવ લેનાર ખેલાડી દોડતી વખતે અક્કલ ભૂલી એમ કહેતો રહેશે। આ દાવ લેનાર ખેલાડી છે એ જ્યારે પણ એ દોડે છે ત્યારે અક્કલ ભૂલી આ રીતે કહેતો રહેશે। જે રીતે આપણે કબડ્ડીની રમતમાં કહીએ છીએ કબડ્ડી, એ રીતે અક્કલ ભૂલી આ રીતે કહેવાનું હોય છે। જ્યારે દાવ આપનાર ખેલાડી નથી ભૂલી એમ જવાબ આપતા રહી તેને પકડવા પ્રયત્ન કરશે। જે દાવ આપનાર ખેલાડી છે એ શું બોલશે? નથી ભૂલી એમ કરતા કરતા જ એને પકડવાનો છે। આ કેમ એવું બોલશે દાવ લેનાર ખેલાડી અક્કલ ભૂલી એમ? કારણ કે જો એ રસ્તો, આ જે રસ્તા પર દોડશે એ જ રસ્તા પણ એમને દોડવાનું છે, એટલે આ એવું કહેશે કે અક્કલ ભૂલી, પરંતુ જે દાવ આપનાર ખેલાડી છે એ શું બોલશે? નથી ભૂલી એવું કહેશે, બરાબર। ચાલો આગળ વધીએ। દાવ લેનારના દોડવાને રસ્તે દોડીને દાવ આપનાર તેને પકડે તો તે હારેલો ગણાય। હવે દાવ લેનાર ખેલાડી જે રસ્તે જાય એ જ રસ્તે
पकड़नार खिलाड़ी दौड़े अने एने पकड़ी पाड़े तो ए हारेलो गणाय, आउट गणाय। पण जो दाव आपनार रस्तो भूली जाए के दाव आपनार ने पकड़ी न दाव लेनार ने पकड़ी न शके तो दाव आपनार खिलाड़ी आउट अथवा हारेलो गणाय। हवे जारे आ रस्तो भूली जाए, अहीं अक्कल भूली आवी जाए के नथी भूली करता करता जो भूली जाए, जे रस्ते एमणे दौड़वानो होय रस्ते ना दौड़े भूली जाए, अथवा तो दाव लेनार ने पकड़ी ना शके तो दाव आपनार खिलाड़ी आउट अथवा तो हारेलो गणी शकाय। आम वर्तुळ पर उभा रहेला बधा ज खिलाड़ीओ बब्बेनी जोड़ीमां रमत रमवानुं चालू राखशे। आ रीते बधाए बब्बेनी जोड़ीमां आ रमत रमवानी रहे छे। सरस रमत छे ने मित्रों, ख्याल आव्यो ने कि रमत अक्कल भूलीनी। एक सर्कलमां उभा रहेवानुं होय छे, 6 मीटरनी ત્રિજ્યાવાળું સર્કલ હોય છે, 20-30 ખેલાડીઓ હોવા જોઈએ, ઉપર હાથ કરીને ઊભા રહેવાનું હોય છે આકાશ સામે, 2 ખેલાડીઓ હોય છે, એક દાવ લેનાર એક દાવ આપનાર, દાવ આપનાર ખેલાડી દાવ લેનાર ખેલાડીને પકડશે, પરંતુ જે દાવ આપનાર ખેલાડી છે તે નથી ભૂલી બોલે અને જે દાવ લેનાર ખેલાડી છે તે અક્કલ ભૂલી એમ બોલતો રહેશે અને જે રસ્તા ઉપર દાવ લેનાર ખેલાડી દોડે છે એ જ રસ્તા પર દાવ આપનાર ખેલાડીએ દોડવાનું હોય છે અને જો આઉટ કરે તો આઉટ ગણાય અને નહીં આઉટ કરે અથવા તો રસ્તો ભૂલી જાય તો દાવ આપનાર ખેલાડી ટીમમાંથી બહાર થઈ જાય છે। આ રીતે સરસ મજાની રમત છે રમત અક્કલ ભૂલીની। તમે પણ આ ઘરે રમત રમી શકો છો તો જરૂરથી રમજો। નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું। હેવ અ નાઇસ ડે, થેન્ક યુ।